जय हिंद विद्यार्थी मित्रों, हूँ पोमल दीक्षिता। ऑनलाइन एज्युकेशन में संतकृपा विद्यालय तरफ थी आप सर्वे बाळकों नो हार्दिक स्वागत करूँ छूँ। बाळ मित्रों, अत्यार सुधी में आपणे ABCDના આલ્ફાબેટ શીખ્યા, બરાબર? એના પછી આપણે નંબર પણ શીખ્યા, તો ચાલો આજે તેના લગતી આપણે કેટલીક પ્રવૃત્તિ કરીશું, બરાબર? હવે જુઓ, અહીં આપણે કઈ કઈ એક્ટિવિટી કરવાની છે, તો કે પહેલી એક્ટિવિટી છે આપણી જોઈન કેપિટલ લેટર વિથ ઇટ સ્મોલ લેટર્સ, એટલે કે કેપિટલ મૂળાક્ષરને તેના નાના મૂળાક્ષર સાથે જોડવાના છે, બરાબર? તો જો સૌથી પહેલાં કેપિટલ આઈને સ્મોલ આઈ સાથે જોડેલો છે, તો આપણે કેપિટલ જીને સ્મોલ જી સાથે જોડીશું, કેપિટલ એચને સ્મોલ એચ સાથે જોડવાના છે, બરાબર? એના પછી છે જોઈન ધ સેમ નંબર્સ, એટલે કે સરખા નંબર જોડો। 13 ને 13 સાથે જોડેલો છે, તો આપણે 17 ને 17 સાથે જોડીશું, 15 ને 15 સાથે જોડીશું, અને 18 ને 18 સાથે જોડવાના છે। એના પછી છે રિકોઝાઇન ધ પિક્ચર એન્ડ જોઈન વિથ ઇટ્સ ફર્સ્ટ લેટર, એટલે કે ચિત્ર ઓળખી તેના પહેલાં મૂળાક્ષર સાથે તેને જોડવાનો છે। હવે જો અહીં બકરીને આપણે અંગ્રેજીમાં કહીશું જી ફોર ગોટ, તો એને જી ફોર ગોટ સાથે જોડેલો છે, બરાબર? એના પછી છે ઝૂંપડીનું ચિત્ર, ઝૂંપડીને આપણે અંગ્રેજીમાં હટ કહીશું, HUT, હટ એટલે કે ઝૂંપડી, તો આપણે તેને એચ સાથે જોડીશું। એના પછી છે શાહીના ખડિયાનો ચિત્ર, જેને આપણે અંગ્રેજીમાં ઇંક પોટ કહીશું, તો ઇંક પોટ છે એ લેટર આઈથી શરૂ થાય છે, માટે આપણે એને આઈ ફોર ઇંક પોટથી એને જોડી દઈશું। એના પછી છે કાઉન્ટ એન્ડ સર્કલ ધ કરેક્ટ નંબર, એટલે કે ગણો અને સાચા નંબર ફરતે વર્તુળ કરો। હવે જો અહીં કેટલાક સ્કૂલ શૂઝ આપેલા છે, બરાબર, કેટલા છે કાઉન્ટ કરો જોઈએ, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14, બરાબર? તો અહીંયા 14 ઉપર સર્કલ બનાવેલું છે, બરાબર? હવે એના પછી બાજુમાં સોક્સ એટલે કે મોજાઓના ચિત્રો આપેલા છે, તો આપણે ગણીશું એને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16, કેટલા નંબર છે, તો કે 1, 6, 16, તો આપણે 1, 6, 16 ઉપર સર્કલ બનાવીશું, બરાબર? એના પછી છે ફાઇન્ડ આઉટ ધ લેટર્સ ગીવન ઇન ધ બોક્સ એન્ડ સર્કલ અરાઉન્ડ ધેમ, એટલે કે બોક્સમાં આપેલા મૂળાક્ષર શોધો અને તેના ફરતે વર્તુળ કરો। હવે અહીં કેપિટલ અને સ્મોલ બંને એચ પર વર્તુળ બનાવેલા છે, એવી જ રીતે સૂચના મુજબ આપણે કેપિટલ અને સ્મોલ બંને આઈ પણ વર્તુળ બનાવવાના છે। એના પછી છે ક્રોસ ધ ડિફરન્ટ લેટર ઇન ધ લાઇન, એટલે કે હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડીની નિશાની કરવાની છે। પહેલી હરોળમાં બધા મૂળાક્ષર એચ, કેપિટલ અને સ્મોલ બંને લેટરના મૂળાક્ષર કયા છે, તો કે એચ છે, એકમાત્ર આઈ એનાથી જુદું પડે છે, માટે તેના પર ચોકડીની નિશાની કરેલી છે। તો બીજી લાઇનમાં બધા મૂળાક્ષર જી છે, કેપિટલ અને સ્મોલ એકમાત્ર એચ છે, તેનાથી જુદું પડે છે, માટે આપણે અહીં એચ પર ચોકડીની નિશાની કરીશું, બરાબર? આવી રીતે આપણે પેજ નંબર 37 પર આપેલી પ્રવૃત્તિ એક્ટિવિટી કરવાની રહેશે। ધન્યવાદ બાળમિત્રો।